जूनागढ़ महानगरपालिकाना दबाण शाखाना अधिकारी भरत डोड़िया पर भ्रष्टाचारना आक्षेपो करी सामाजिक कार्यकर सागर मकवाणा विकी सोलंकी भरत मारवाड़ीए भरत डोड़िया ने हार पहेरावानो शरमजनक स्वागत करवानो कार्यक्रम कर्यो। जूनागढ़ महानगरपालिकाना दबाण शाखाना अधिकारी भरत डोड़िया द्वारा भ्रष्टाचार आचरी अने फरजमां भयंकर बेदरकारी दाखवी बिडरो साथे मिलीभगत करी इश्यू थयेल 260B नोटिस मुजब फरज बजावताना होवाना आक्षेपो साथे नोटिस मुजब फरज बजावता ना होवाना आक्षेपो साथे सागर मकवाणा वीकी सोलंकी भरत मारवाड़ी द्वारा दबाण शाखाना अधिकारी भरत डोड़िया ने कटाक्षमां शरमजनक रीते हार पहेरावानो कार्यक्रम योजवामां आव्यो हतो। परंतु महानगर पालिकाना अधिकारी भरत डोड़िया ने हार पहेरावे ते पहला ज सागर मकवाणा ने मनाई करी दीधी हती अने दबाण शाखाना अधिकारीओ द्वारा तेमनी मीडिया ने तेमनी ऑफिस में मीटिंग चालती होवानी वात कही मनाई करवामां आवी हती। सामाजिक कार्यकर सागर मकवाणा द्वारा मीडिया ने जणाव्युं हतुं के जूनागढ़ मधुरम विस्तार में सोसायटी में रहेणांक मकान ने तोड़ी पाड़वा हाईकोर्ट तरफ थी हुकम होवा छतां कोईपण प्रकार की कार्यवाही भरत डोड़िया द्वारा करवामां आवती नथी। आ माटे कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं। सागर मकवाणा वधुमां जणाव्युं हतुं के जूनागढ़ महानगरपालिकाना दबाण अधिकारीओ बिल्डरो साथे मिलीभगत करी पोतानी फरज निष्ठापूर्वक बजावता नथी, जेने लीधे जूनागढ़मां गैरकायदेसर बांधकामनो राफड़ो फाटी निकळ्यो छे। बीजी तरफ मनपाना दबाण शाखाना अधिकारी भरत डोड़िया द्वारा जणाव्युं हतुं के आक्षेपो पायाविहोणा छे, આવો કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર થતો નથી અને નામદાર હાઈકોર્ટે જે હુકમ કર્યો છે તેનું પૂરું પાલન કરી કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય પગલાં લેવામાં આવશે। નિયમ મુજબ કાર્યવાહી કરેલી છે અને વાંધેદાર આમ આદમી કહે છે એને તો પોતે ચોખ્ખી મનાઈ કરી છે, એને કોઈ વાંધા અરે એને કંઈ લેવા દેવા નતા। કોર્પોરેશનને જે નામદાર કોર્ટે સૂચના કરેલી એ મુજબ અમે કાર્યવાહી કરી હતી અને જે બાંધકામ કરનાર છે એને સાંભળવાની તક માટે અમે એને બોલાવ્યા। આમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે જૂનાગઢ મહાનગરપાલિકાના ભ્રષ્ટ દબાણ અધિકારી ભરત ડોડિયા દ્વારા આ બાંધકામને છાવરવામાં આવે છે અને સ્પષ્ટ રીતે પૈસાનો વહીવટ કરેલો હોય એવું જણાય આવે છે અને જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર પણ આ ભરત ડોડિયા સાહેબને છાવરતા હોય એવું લાગી રહ્યું છે। કઈ વિસ્તારનું હતું જે દબાણ? જૂનાગઢ મધુરમ મંગલ વનગંગા બે સોસાયટીમાં સ્વામીબેન દાનાભાઈ ચુડાસમા। હાઈકોર્ટ દ્વારા ઓર્ડર કરવામાં આવેલ હતો અને કમિશનર કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવાનું કહેલું હતું, પણ કમિશનરે ઓર્ડર કરેલ પાડવાનો છતાં પણ જૂનાગઢ મહાનગરપાલિકાના જે ભ્રષ્ટ દબાણ અધિકારી છે ભરત ડોડિયા એને બાંધકામ પાડવામાં આવેલ નથી અને આ સ્પષ્ટ દેખાઈ આવ્યો છે કે સ્પેશિયલ પૈસાનો વહીવટ કરવા માટે જ નોટિસ આપવામાં આવે છે। તમે આજે શું કાર્યક્રમ કર્યો? અમારે ભરત ડોડિયા સાહેબનું સન્માન કરવું હતું અમારે લોકોને કે ભાઈ જૂનાગઢના જે ગરીબ માણસોએ દબાણ કરેલું હોય આ રેકડી વાળા છે ઝૂંપડા છે એ બધાના બાંધકામ તોડી પાડવામાં આવે છે તો આ બિલ્ડરોને જેટલાને સૌથી વધારે 260B નોટિસ આપેલ છે તે બાંધકામ ક્યાં કારણોસર પાડવામાં આવતું નથી? શું ફક્ત ગરીબ માણસો જ દબાણ કરે છે? આ બિલ્ડરો પૈસા આપે એટલે એનું બાંધકામ પાડવામાં આવતું નથી? ગરીબ માણસો પૈસા ના આપી શકે પત્રકાર મહોદય? વનરાજ ચૌહાણ, GTV ન્યૂઝ, જૂનાગઢ।